हेलो, गुड मॉर्निंग, हैव अ नाइस डे। नवजीवन यूट्यूब चैनल में हूँ पिंकी पटेल तमारू हार्दिक स्वागत करूँ छू। आज आपणे भणवानुं छे गणित गम्मत, बराबर। तो गणित गम्मत में आपणे क्यां सुधी जोई गया था? अहींया सुधी आपणे जोई गया था ने, तो हवे आजे आपणे अहींया आ पेज जोईशुं, बराबर। हवे जुओ, अहींया तमे चोगड़े चार लख्या छे। हवे चोगड़े चार पछी आ निशानी शेनी छे? बाद बाकी निशानी छे, बाद बाकी आ केटला छे? बे, बराबर। હવે ચાર માંથી બે જતા રે, આ ચોગડે ચાર છે, બરાબર। તો એક બે ત્રણ ચાર છે, આ ચાર, બરાબર। તો એમાંથી બે કાઢી નાખ્યા અમે, તો હવે કેટલા વધ્યા? બે, બરાબર। હવે એ જ રીતે આપણે આમાં પણ કરવાનું છે। પાંચ છે, એમાંથી બે કાઢવાના છે, બરાબર। તો જો એક બે ત્રણ ચાર પાંચ છે, પાંચ એમાંથી કેટલા કાઢવાના છે આપણે? બે, બે કાઢી નાખો। ચલો, તો હવે કેટલા વધ્યા? એક બે ને ત્રણ, તો અહીંયા લખો ત્રણ, લખો। હવે છે સાત, એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે, સાત। એમાંથી હું સાતે સાત વસ્તુ, સાતે સાતનો હું કાઢી નાખું તો મારી પાસે કંઈ વધે ના વધે, તો અહીંયા આવશે શૂન્ય, બરાબર। હવે છે આઠ, બરાબર। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છે, આઠ। હવે તેમાંથી મારે ચારને કાઢવા છે, એક બે ત્રણ ચાર કાઢી નાખ્યા, હવે ગણો કેટલા વધ્યા? એક બે ત્રણ ચાર, તો અહીંયા લખો ચોગડે ચાર। હવે જોવો ત્રણમાંથી એક કાઢવાનો છે, આ ગણો એક બે ત્રણ છે, એમાંથી કેટલા કાઢવાના છે? એક કાઢી નાખ્યો તો કેટલા વધ્યા? એક અને બે, તો અહીંયા લખો બગડે બે। હવે જો ચાર, આ ચાર છે, એક બે ત્રણ ને ચાર, ચાર છે ને, તો એમાંથી આપણે જીરો એટલે કશું જ કાઢવાનું। હું તમને ચાર ચોકલેટ આપું હા, અને હું ચારે ચાર ચોકલેટ તમારી પાસે માગું નહીં, તો તમારી પાસે કેટલી ચોકલેટ વધે? ચાર જ વધે, કેમ કે મેં તો તમારી પાસે માગી જ નથી, બરાબર। તો અહીંયા આવશે ચોગડે ચાર। હવે કેટલા છે? છ, એક બે ત્રણ ચાર પાંચ છ, છ છે, એમાંથી પાંચ કાઢી નાખવાનું છે, એક બે ત્રણ ચાર પાંચ કાઢી નાખ્યા, હવે કેટલા વધ્યા? એક, અહીંયા આવશે એક। હવે એવી જ રીતે આ બે છે, એમાંથી હું જીરો એટલે બે ચોકલેટ આપું, અને તમારી પાસે હું કંઈ પણ વસ્તુ માગું નહીં, બે ચોકલેટ માગું નહીં, તો તમારે કેટલી રહી તમારી પાસે? બે જ, બે જ વધે ને, હવે કેટલા છે? નવ, ગણો મારી સાથે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છે, નવ, એમાંથી હું સાત કાઢી નાખું, એક બે ત્રણ ચાર પાંચ છ ને એક સાત કાઢી નાખ્યા, તો કેટલા વધ્યા આપણી પાસે? બે, તો અહીંયા લખો બગડે બે। આ ત્રણ છે, તો ત્રણમાંથી જીરો જાય કોઈ દિવસ નહીં, તો અહીંયા શું હશે? તગડે ત્રણ। હવે આઠમાં આઠ હોય, એમાંથી આઠમાંથી આઠ માઇનસ કરું તો કેટલા વધે આપણે? ઝીરો, દેખાય છે ને, ઝીરો। હવે છ છે, એક બે ત્રણ ચાર પાંચ છ, એમાંથી મારે ચાર કાઢવાના છે, એક બે ત્રણ ચાર કાઢી નાખ્યા, કેટલા વધ્યા? હવે બે થયું। હવે ચારમાંથી બે કાઢો, એક બે ત્રણ ચાર છે, એમાંથી મેં બે કાઢી નાખ્યા, તો કેટલા વધ્યા? એક બે વધ્યા, અહીંયા લખો બગડે બે। અહીંયા પણ ખૂટતો અંક લખો, આપણે આઠમાંથી કેટલા માઇનસ કરીએ તો સાત વધે? તો એક। હવે પાંચમાંથી કેટલા માઇનસ કરવાના એટલે કે કેટલા ઓછા કરવાના તો એક વધે? તો ચાર, ચાર કાઢી નાખે તો એક વધે ને આપણે। ત્રણમાંથી ત્રણ જતા રહી તો કેટલા? ઝીરો। પછી નવમાંથી બે કાઢવાના છે, કેટલા વધે? સાત, લખો છો ને તમે બધા, સાતડે સાત જ લખ્યા છો। હવે જોવો,
આપણને કેટલા માઇનસ કરીએ તો 3 વધે, તો અહીંયા લખો 5. હવે 3 પણ બરાબર 5, તો અહીંયા 8 લખીએ તો પછી 8માંથી 3 માઇનસ થાય તો 5 વધે. અહીંયા 0 છે, અહીંયા 2 છે, તો અહીંયા પણ આપણે 2 લખીશું. અહીંયા બગડે 2. હવે કેટલા છે? અહીંયા 2 લખ્યા છે, અહીંયા 7 લખ્યા છે, તો અહીંયા કેટલા લખીશું? 9. બરાબર, અહીંયા આપણે 9 લખીશું એટલે આપણને અહીંયા વધે બરાબર 7. ઓકે, ચલો હવે આપણે બાકીનું અહીંયા મતલબ પતી ગયું છે આપણે બાદ બાકી. હવે આવતીકાલથી આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈશું. ઓકે, ચલો બાય એન્ડ હેવ અ નાઇસ ડે.